વિમલા વિદ્યાલય ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું યોગેશ ગુહા, સબ્જેક્ટ મેથેમેટિક્સ, પેપર સીસી એમએટીએચ 503 માં યુનિટ 1 માં અગાઉના લેક્ચરોમાં આપણે પીઆઈ માટે વિદ્યાર્થીઓની વાત કરી છે. એમાં આપણે ગત લેક્ચરોમાં એક્ઝામ્પલ આપણે શું કરવાના છીએ, તો એનું પીઆઈ ફાઇન્ડ કરવું પડશે. અને પીઆઈ ફાઇન્ડ
આપણે જે પ્રમાણે આગળની પ્રોસેસ કરી છે એ પ્રમાણે પીએફ માટે પણ પ્રોસેસ કરી છે. તો પીઆઈ એટલે શું થશે? તો કે વર્ક ઓન ધ સ્ક્વેર 4PI. તો 4PI માટે શું થશે? તો કે વર્ક ઓન ધ સ્ક્વેર પ્લસ d પ્લસ 1 sin x. ઓકે, આ આપણે ફંક્શન છે વર્ક ઓન ધ સ્ક્વેર પ્લસ d પ્લસ 1. હવે તમને યાદ આવી ગયું કે d સ્ક્વેર છે. શું છે d સ્ક્વેર? તો આપણે જે ફોર્મ્યુલા નો ઉપયોગ કર્યો છે 1 / d સ્ક્વેર sin x = 1 / g - a સ્ક્વેર sin x નો ઉપયોગ કર્યો છે. તો એ ફોર્મ્યુલા આપણે કહીએ તો 1 / - 2 સ્ક્વેર + d + 1 sin 2x sin 2x. તો 1 / d સ્ક્વેર 1 / - 2 એટલે - 4 d + 1 sin 2x. 1 / 1 - 4 એટલે શું થશે? d - 3. હવે d - 3 લખાય છે તો તમને કહે દઉં તો d + 3 d + 3 sin 2x. અને શું લખાય? તમારે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ દરેક એક્ઝામ
એક્ઝામ્પલ કરી રાખવાના છે, તમને એસાઈનમેન્ટ પણ અમે આપ્યું છે, એ એસાઈનમેન્ટ પણ એક્ઝામ્પલ કરી રાખવાના છે, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સોલ્વ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ હું તમને અહીં આપી દઉં છું, અને પછી નહીં થાય તો પછી આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે એ એક્ઝામ્પલ કરશું. cos 2x + 3 ઓકે, આ એક્ઝામ્પલ આપી દીધું છે. હવે t = 4 square + 9 છે, તમે આના જો વેલ્યુ પાડશો તો તમારા ફેક્ટર પડશે. કયા ફેક્ટર પડશે? તો આને તમે આ રીતે લખી શકો t² + 12t² + 9 ઓકે. આ તમારો ડીબી જગ્યાએ t² + 12t + 9 છે ઓકે. તો તમે આની પ્રક્રિયા કરશો તો કઈ રીતે ફેક્ટરાઇઝ પાડવાના છે, તે ફેક્ટરાઇઝ તમે પાડી શકશો. ઓપરેટર ઇક્વેશન લઈ અને તમે એના ફેક્ટરાઇઝ ઓપન કરી શકશો. કઈ રીતે કરી શકશો તો એની અંદર તમારે આગળ વધવાનું છે. ઓકે, અહીંયા આગળ 10 ડી સમજો, ડી રેસ ટુ 4 + 10 ડી સ્ક્વેર + 9, અને એક ફેક્ટરાઇઝ તમે પાડશો તો આરામ તમે ફેક્ટરાઇઝ પાડી શકશો. ડી સ્ક્વેર નો સ્ક્વેર કરશો તો પણ તમને પડશે આનાથી આન્સર, અને ડી સ્ક્વેર + 1 એક અવયવ તમારો મળશે, કારણ કે 9 છે એટલે એક અવયવ તમારો + 1 મળશે. ઓકે, તો એ આન્સર તમે લાવી અને સીએફ શોધી શકશો. સીએફ શોધ્યા પછી શું થશે કે આ ડી ટુ કોસ છે તમે ડી સ્ક્વેર કરી શકશો, અને અહીં ડી સ્ક્વેર છે તો તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકશો cos 2x + 3. હવે cos 2x + 3 છે એટલે તમારે ડાયરેક્ટ વેલ્યુ માં તમારે ક્યાં મૂકવાનું થશે? cos ax + b, cos ax + 3 એટલે તમારે એ મૂકવાનું છે. બીજી રીતે તમારે કોઈ મૂકવાની થતી નથી, એટલે કે અહીંયા તમારો જે 2 છે એ 2 તમારે મૂકવાનો થશે, બીજો કોઈ વેલ્યુ તમારે મૂકવાની નથી. તો આ એક્ઝામ્પલ તમે સેશનમાં તમે એક્ઝામ્પલ કરી રાખજો, જો ન થાય તો આપણે લાસ્ટ સેશનમાં મળશું. આ વેલ્યુ આપણે આ થી ઇમ્પ્રુવ કરવાના છીએ.